કાળઝાળ ગરમીમાં નદી સરોવરો સુકાઈ ગયા છે, પીવાના પાણીની તંગી ઊભી થઈ છે, ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કેટલાક તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કર્યા છે, પણ આ બધા તાલુકાઓમાં સાબરકાંઠા જિલ્લાને એક પણ તાલુકાનો સમાવેશ થયો નથી. જોઈએ એક અહેવાલમાં. ઉનાળાએ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. 44 ડિગ્રી ગરમીમાં ગુજરાત સેકાઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ આ ગરમીમાં હવે તળાવો અને નદીઓ સૂકાભટ્ટ થઈ રહી છે. વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા પોસીના તાલુકાની, તો આ વિસ્તારમાં પાણીનો પ્રંશ હવે માથું ઉંચકી રહ્યો છે. નદીઓ સુકાતા અહીંની સ્થાનિક આદિવાસી જનતાને પશુઓને પાણી પીવડાવવાના પણ વાંધા ઊભા થયા છે, ત્યારે અબોલ જીવોને બચાવવા માટે આ લોકો સુકાયેલી નદીઓમાં વેડા ખોદી ખોદીને પાણી કાઢી પશુઓને જીવાડી રહ્યા છે. હાળેરાના હૈયે ચાલેરાના અને નદી પાણી મળતું નહીં કે ખાડા ખોડી ખોદી કુવામાં નહીં મળતું તો ખાડા ખોડી ખોદી ભાઈ કોણ પીવડાવે જરા ને સાહેબ ઢોરોને પાણી સમસ્યા કે કેટલા દિવસે પાણી આવે છે? આ તો પાણી તો ઓતરે જ પાણી કેટલા દિવસ આ તો 15 દિન ખાલી પછી શું કરવા પછી કોઈ ને જીએ લઈ જાય છે પાવાનું. આ કઈ નદી છે? હે અને કયું ગામ છે? તે મારા આ એમ તો પોસીના પણ એમાં હેસાલ દેરા ના. નદીઓમાં વેડા બનાવીને પોતાના અબોલ જીવોને હાલ તો આ આદિવાસીઓ બચાવી રહ્યા છે, પણ અઠવાડિયામાં તો આ તળ ઊંડા જતા રહેશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા અહીં હેન્ડપંપ બનાવાયા છે, પણ પાણીના તળ ઊંડા જતા રહેતા હવે હેન્ડપંપ પણ શોભાના ગાંઠિયા બની રહ્યા છે. આમ છતાં સાબરકાંઠા પાણી પુરવઠા વિભાગ સાબરકાંઠામાં પાણીની રેલમછેલ હોવાનું જણાવી રહી છે. આ પાણી માટે સાબરકાંઠામાં હાલ કોઈ પ્રશ્ન નથી, ક્યાંય બી પાણીની રજૂઆત નથી પહોંચતી, કોઈ રજૂઆત નથી. ખેતી માટે તો આપણે ઉનાળામાં પાણી આપતા નથી, કારણ કે ખેડૂતો સ્વેચ્છાએ જ એક સિઝન પોતાનો ખેતર તપવા માટે રાખતા હોય છે. એટલે ઉનાળામાં ખેતી માટે કંઈ ખાસ માગણી આવતી નથી. એટલે હાલ પીવાના પાણીનો કોઈ પ્રશ્ન નથી, ખેતી માટે આપવાની જરૂરિયાત રહેતી નથી. એટલે આપણી જોડે પૂરતો જથ્થો છે પીવાના પાણીનો, અને ચોમાસું હજુ 2-1 મહિના વાર છે, ત્યાં સુધી પણ આપણી જોડે પાણી રહેવાનું જ છે. ચોમાસું આવી ગયા પછી બી આપણી જોડે જથ્થો રહેશે જ. ગુજરાત સરકાર પોતાના અધિકારીઓની આંખે દેખી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ઊભી થયેલી પાણીની તંગીને સરકાર છતી આંખે દેખી નથી રહી, યા તો અનદેખું કરી રહી છે, અને એના કારણે જ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના અસરગ્રસ્તમાં સમાવેશ નથી કરાયો. ત્યારે અશિક્ષિત એવા અહીંના આદિવાસી લોકોની હાલત જાય તો જાય કહાં જેવી થઈ રહી છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા.